माननीय आदी सभाना प्रमुख श्री मला वडीलो बरानो युवा मित्रो અને જે હાજર નહીં રહી શક્યા કેવા મોનુબર ગામના ભાઈઓ જો પાછળથી જેઓ મીટિંગને ફોનથી સાંભળશે યા ઓડિયોથી સાંભળશે ભાઈઓ સૌ પ્રથમ તમો તમારો વેલ્યુબલ ટાઈમ કાઢીને આજે જે હાજર રહ્યા છે તે બદલ તમારો ખૂબ આભાર માનું છું અને અલ્લાહ પાસ તમને એમનો બહેતરીન બદલો આપશે ભાઈઓ સંસ્થાનો પ્રગતિ રિપોર્ટ આપતા પહેલા હું જણાવું કે આ સંસ્થાની સ્થાપના ક્યારે કરવામાં આવી આ સંસ્થા મનુબર વેલફેર સોસાયટી 1964માં એની સ્થાપના કરવામાં આવી મારી પેદાઈશ પર સેમ યર પર થઈ હતી અને ઘણા ભાઈઓ મને કહે છે કે દિલાભાઈ તમારી ઉંમર શું છે અને એમનો ઘણા વખત કહું છું કે મારી ઉંમર યાદ રાખી હોય તો સોસાયટીને યાદ રાખે અલ્હમ્દુલિલ્લાહ આજે 53 વર્ષ સોસાયટીના થયા છે અને સોસાયટી અલ્હમ્દુલિલ્લાહ આપણા બુઝુર્ગોની દુઆઓથી આપણા વડીલોની દુઆઓથી ખૂબ સારી રીતે ચાલી રહી છે સંસ્થા 1964 વર્ષમાં આપણે જઈએ ત્યારે શું હાલત હતી અને એ હાલતની અંદર આ સંસ્થાને કેવી રીતે ઊભી કરવામાં આવી તેનો આપણે થોડી વાર વિચાર કરી લઈએ 1964માં આપણે જઈએ તો તે વખતે આપણા ગામડામાંથી લોકો પરદેશ આવેલા અને તે વખતે એમને રહેવાના પણ ઘર ન હતા તેઓ ભાડુતી મકાનમાં રહેતા હતા તે વખતની હાલત તેમના ઘરોમાં કાર્પેટ ન હતું તેમના ઘરોમાં ઇતરો ન હતા અચ્છા ભાઈઓ કે છે ખૂબ સ્ટોરી બોલો ઇન્શાઅલ્લાહ ટ્રાય કરીશ અચ્છા ઘણા ભાઈઓને મને યાદ છે કે બ્રિટિશ ફોર્મમાં એમને ગુજરાતી ના હોય હાઈ લેવલ છે તો જરા લો લેવલ કરવાની કોશિશ કરીશ ઇન્શાઅલ્લાહ સો 1964 ની એ પોઝિશન ને આપણે જોઈએ તો તે વખતે લોકો પાસે હિતરો ન હતા લોકોના ઘરોમાં કાર્પેટ ન હતા તેઓ બિચારા આપણા મનુબર ગામમાંથી આવીને એક પરદેશમાં એક કમાવાની હેસિયતથી આવેલા હતા તેઓએ પોતાની જિંદગીના કોઈ ઠેકાણા ન હતા પોતાની ફેમિલીને લાવવાનું ખૂબ ટેન્શન હતું અને એવી હાલતમાં આ મનુબર ગામના એ વડીલોને ખૂબ ખૂબ આપણે આભાર માનીએ કે એમના દિલમાં એક નેક વિચાર આવ્યો કે આપણે પરદેશમાં રહીને કામ માટે કશું કરીએ અને તે વખતે 1964માં આ સંસ્થા આ સોસાયટીની સ્થાપના કરવામાં આવી આ સોસાયટીના પ્રથમ પ્રેસિડેન્ટ મરહૂમ હાજી મોહમ્મદ મુસા સુફી સાહેબ હતા તેમને તેમની આગેવાનીમાં અને તે વખતે તેમના તે વખતના વડીલો સાર સહકારથી આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી સંસ્થાનો હેતુ સોસાયટીનો હેતુ What is the hetu? What is the position? What is the intention of the society? Who are you? તો આપણે ઘણા માટે વિચારીએ કે ગામનું ભલું થાય ગામની ધાર્મિક સંસ્થાઓને મદદ મળે ગામના ગરીબોની મદદ થાય ગામની ગરીબ વિધવાઓને મદદ થાય ગામનું એજ્યુકેશન સુધરે ગામનું ગામના દરેક ક્ષેત્રે મનુભાઈ વેલફેર સોસાયટી હેલ્પ કરે એ ખૂબ સારા વિચારને લઈને આ સંસ્થાને ઊભી કરવામાં આવી તે વખતે તે લોકોએ પોતાનો વેલ્યુબલ ટાઈમ આ સંસ્થા માટે આપ્યો તે વખતે વેધરની આપણે એ કરીએ તે વખતે ખૂબ બરફ પડતો હતો ખૂબ ઠંડી હતી ખૂબ દુઃખના દિવસો હતા ખૂબ તકલીફો હતા અને એવા ટેન્શન એવી પોઝિશનમાં આ સંસ્થાને લોકોએ ઊભી કરવામાં અલ્હમ્દુલિલ્લાહ આપણા એ વડીલોના ખૂબ જ નામો છે કે આજે એ નામો આપણે બોલવા જઈએ તો પૂરી સવાર પડે ત્યાં સુધી પૂરા ન થઈ શકે પરંતુ આજે આપણા બંના મારે દુઆ કરીએ કે જે લોકો આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે અલ્લાહ પાક એમને એમને બહેતરીન બદલો આપે એમને જરૂરી ફિરદોસ આપે અને જે લોકો હયાત છે તેમને અલ્લાહ પાક તેમની જિંદગીમાં બરકત આપે એવી આપણે દુઆ કરીએ આ સંસ્થા માટે ખૂબ કામ કરી લોકો ચાલ્યા ગયા 1976 થી 1988માં સંસ્થા બંધ એટલે સ્લો પડી ગઈ તેનું કામકાજ થોડું સ્લો પડવામાં આવ્યું હશે લોકો બીજી હશે જે કઈ હશે પણ તેના લીધે કામ સ્લો પડ્યું 1988 માં જ્યારે હું આવ્યો ત્યારે હાજી મોહમ્મદ અલ્લાહ મુનશી સાહેબ ની આગેવાની હેઠળ બ્લેકબર્ન ની અંદર મીટિંગ બોલાવવામાં ત્યારે ફક્ત 20-25 પીપલ લોકો હાજર રહ્યા પરંતુ તે વખતે એ લોકોએ એમનો જુસ્સો ને જવા નથી દીધો એમનું જે ફોર્સ હતો ફોર્સ અને હવાસમાં થઈને આ કામ ફરી ઉપાડવાની અપીલ કરી અને હાજી મોહમ્મદ મુસા સાહેબ મુનશી સાહેબ જો આજે હાજર છે એમની એ વાતને માન આપીને હાજી યાકુબભાઈ ગટી સાહેબ હાજી બાલી સાહેબ
હજી સહીબ ભાઈ એવા બધા જ લોકો કે જે લોકોના નામો મારે ભી લઈ શકાય અને ભૂલી જાય એના બદલે હું બધાનો જ નામો લો એમને ખૂબ મહેનતથી આ કામને આગળ વધારવાની કોશિશ કરી એમાં હાફેઝ બારીર સાહેબ અને આપણા યાકુબભાઈ ગટી સાહેબે ઘરે ઘર જઈને પોતાના ગામ માટે ફાળો ઉગાડ્યો લોકોને સમજાવ્યા અને આજે દિવસે દિવસે વધતા વધતા આ કામ આજે 2017 સુધી પહોંચી ગયું છે 53 વર્ષની અંદર ગરીબ વિધવાઓને મદદ હાઈ સ્કૂલને મદદ મદરસાઓને મદદ મસ્જિદને મદદ છોકરા છોકરીઓની શાદીઓમાં મદદ દરેક કામમાં આ સોસાયટીએ પોતાનો ફંડ ફાળો આપેલો છે ગામડાઓમાં જે કઈ ઇમારતો જોઈ રહ્યા છે ગામમાં જેવા રોડ જોઈ રહ્યા છે આજે જે ચકચકિત ગામ તમને દેખાય છે એમાં આપણી મનુબર વેલફેર સોસાયટી અને એમાં બી તમારી જેવા મેમ્બર્સ લોકોનો ખૂબ ખૂબ સહકારથી આજે ગામ આગળ વધી રહ્યું છે આજે દુનિયામાં મનુબર ગામ અંકાય છે મનુબર ગામનું નામ સાંભળીને લોકો કહે છે ખરેખર ખૂબ સારું ગામ છે ખરેખર ખૂબ સારા લોકો છે ખરેખર શું સારા અખલાકવાળા લોકો છે અને એ બધું આપણને કેમ બનેલું છે આપણા વડીલોના સાથ સહકાર દુવાઓ થી આપણને મળેલું છે ભાઈઓ આ સોસાયટીએ ખૂબ કામ કરેલું છે આ એક સોસાયટી એક મનુબર વેલફેર સોસાયટી એક ટ્રેન ચાલી રહી છે એક ભલાઈની ટ્રેન એક એક સારી જિંદગીમાં તમારી ભલાઈ માટે એક ટ્રેન ચાલી રહી છે એમાં લોકો મુસાફરો ટ્રાવેલિંગ કરી રહ્યા છે ઘણા લોકો ટ્રાવેલિંગ કરે છે ટાઈમ આવે છે અલ્લાહને પહેલા જાય છે નવા પેસેન્જર આવે છે કામ કરે છે ઉઠી જાય છે દરેક નું સ્ટોપ આવે છે સ્ટેશન આવે છે અને આ મનુબર વેલફેર સોસાયટી નું આખરી સ્ટેશન કયામત સુધી છે અને ઇન્શાઅલ્લાહ ઇન્શાઅલ્લાહ મારી દુઆ છે કયામત સુધી આ સંસ્થા ચાલતું હશે અને એનાથી હજારો લોકોને એનો ફાયદો પહોંચશે પરંતુ ભાઈઓ એના માટે આપણે મહેનત કરવી પડશે નહીં કે દિવસે દિવસે આપણે આ સોસાયટીને મન પાડી દઈએ આ સોસાયટી ઇન્શાઅલ્લાહ આપણા લોકોના દુઆથી ચાલુ રહેશે હવે આપણે આગળ વધીએ સોસાયટી 2017 સુધી ખૂબ પ્રગતિ કરી હવે આપણી જવાબદારી શું છે આપણી રિસ્પોન્સિબિલિટી શું છે કે આપણે વિચારવી જોઈએ આપણે કઈ રીતે આ કામમાં મદદ કરી શકીએ સૌથી પહેલા આપણે આ સોસાયટીને મદદ કરવી હશે તો આપો ઇન્ટેન્શન પાકો બનાવવો પડશે પાકા ઇન્ટેન્શન સાથે કામ કરવું પડશે કે મારે મારી આખિરત માટે મારી ભલાઈ માટે મારા ગામના ભાઈઓને મારા પડોશીઓને મારા ફળિયાવાનાઓને મારા આખા મહોલ્લાઓને મારા તમામ ગામવાસીઓને મદદ કરવા માટે હું ઇન્શાઅલ્લાહ મારાથી જે કંઈ થશે તે કરીશ સૌપ્રથમ પહેલા ભાઈઓ ઇન્ટેન્શન બનાવો કે જ્યાં સુધી આપણે જીવિત છે આપણે જીવીશું આપણે જ્યાં સુધી આપણી અંદર જીવ છે ત્યાં સુધી ઇન્શાઅલ્લાહ આ ભલાઈના કામો કરતા રહીશ ઇન્શાઅલ્લાહ આ કામનો ઇન્ટેન્શન બનાવો નંબર 2 સોસાયટીના કારોબારી કમિટીમાં હિસ્સો લો અને એમાં હિસ્સો લઈને પોતાના માર્ગદર્શન આપો નંબર 3 રમઝાન માસ આવે છે ઘણા ભાઈઓ કલેક્શન માટે જાય છે અને અલ્હમ્દુલિલ્લાહ ઘણા ભાઈઓ રકમ મોકલી આપે છે અને ઘણા ભાઈઓની મુલાકાત થતી નથી જે કલેક્શન કરનારા ભાઈઓ છે તે પછી જતા નથી અને આજે ગામની આપણી બુકમે જશો તો ઘણા લોકોના કલેક્શન બાકી છે મારા ભાઈઓ આ ભાઈઓને રિક્વેસ્ટ છે મારી ખૂબ રિક્વેસ્ટ છે કે પોતે પોતાની મદદ પહેલા પહોંચાડી દે નંબર 2 આપણા દોસ્ત ફ્રેન્ડ્સ હોય એમને પૂછે કે ભાઈ તમે તમારી રકમ મોકલી આપી નંબર 3 તમે જે લોકલ કોમ્યુનિટીમાં છો બ્લેકબર્ન બોલ્ટન પ્રેસ્ટન લંડન જ્યાં પણ હોય તમારા એરિયાની લિસ્ટ જુઓ અને કોણ બાકી છે તે ભાઈઓની મુલાકાત કરે નહીં કે રમઝાન પૂરી થઈ જાય અને એ લોકો એમના કામમાં પડી જાય આપણા કામમાં પડી જાય વર્ષે રિપોર્ટ છાપે અને એ ભાઈઓના નામો ખાલી હોય ભાઈઓ દરેક મને કરવા માંગે છે પરંતુ આપણી થોડી ના મહેનતને લીધે આપણી કમ મહેનતને લીધે આપણી ઓછી મહેનતને લીધે આજે ગામને નુકસાન થઈ રહ્યું છે તેથી ભાઈઓની વિનંતી કે દર વર્ષે ઇન્શાઅલ્લાહ મનુબળ એક એક મેમ્બર્સ નું ખાલી ખાલી ના હોવું જોઈએ નંબર 4 મનુબળ ગામની સોસાયટી માટે પરસ્પર સેક્રેટરી સાહેબ કમિટી સાહેબ જે કઈ હોય આપવામાં આવ્યું છે અને
बारे बैठा महीना पहला शादी में बुला कर चेंज भी आजा कलेक्शन कर लिया क्या हाई स्कूल है जो प्रिया तान माथे पर से के मरण पड़ी है तो अल्हम्दुलिल्लाह जो बिचारा नहीं इतना इंटरेस्ट है इतना बड़ा शौक से इतना बड़ा मतलब के काम माटे में क्या है मोहब्बत से के भी कोई भी इसे काम में फाइट और थोड़ा जो है अल्लाह पाक अपनी मेहनत ने कबूल करे बिचारा पर कबूल से तामीक बात से आगे बेटर सीखा पड़ा से अल्लाह पाक एमडी नसीहत पर अपने चामा ने जो भी कर अल्लाह पेला समय की पानी ना वे अब मोहम्मद मुसी साहब ने लिखो जा रहे हैं हया तक जा रहे हैं अल्लाह मरहूम मुसा मोहम्मद मरहूम मोहम्मद मुसी साहब हया साहब आया बात चाहिए अपना मोहम्मद साहब ने अल्लाह पाक को लागी जिंदगी आवे कारण के अंदर के अपन सु फायदा पे है इंशाल्लाह इंशाल्लाह आपकी जिंदगी अपनी फैमिली लड़ती पर आपने फायदा नाम ने फायदा करो ऐसे गुजरा करिए करे कर मोहब्बत भाई से अंदर नाम निकली जाए छ मसमा बस बानी हबे जी ने अलिया पहला समय थी बानी ना आवे ने साथ ही याकूब गति ने पर लावे अलिया पहला समय थी बानी ना आवे ने साथ ही याकूब गति ने पर लावे रज रज मनुबर ना कामो करावे रज रज सिंगल सिंगल काम करावे ने यूके में रही ने मनुबर बता दे ये वार्षिक मीटिंग में बांसर करे तो जाते रड़े अने हमने पर रड़ा दे गरीब वाले बोलता कई पर नहीं गरीब वाले बोलता कई पर नहीं ने उह गरी ने पर डोकी अलग है आ बालिन बातो नहीं करता खाली घर काम ना काम करी बतावे सोसाइटी नो इंजन चलावे बालिन ने गांधी जननी चलावे मुंशी साहेब सोसाइटी नो इंजन चलावे बालिन ने गार्डी जंदी मुंची साहेब हनावे वर्षों थी मसेला छे इंग्लैंड में ये चटा नाम बारी हजू पर लगावे मनु मनु कोई काम आवे के बादिन ये जाते कर डोरे ने बीजा ने डोरा सुफी गांव मनु मनु चाहत छे बादिन सुफी गांव मनु मनु चाहत छे बादिन ये गल्लु मुकी गांव नु करावे સા પબ્લિક હે તો બહુ શાંતિથી સાંભળ્યો મારી કોઈ સવાલ છે તો ભૂલ થઈ હોય મિસ્ટેક થઈ હોય તો માફી માંગું છું સાહેબ આદર સુધી સાહેબ ઇન ધ મેનિંગ માશાઅલ્લાહ ના બહુ હાઈ રિસ્ટી ઇમ્પ્રોવાઇઝ કર્યો દિલાવર ભાઈ હમે જાઈ માશાઅલ્લાહ ભાઈ આપણો નેક્સ્ટ ટોપિક છે જે નો હજુ મુકતા નથી ને એક બીજાની ગાડા ચાલી કરવાનું ચૂકતા ચોર તરફથી સાલીમાં સગાઓ પણ ટોળે ટોળે વાતો કરે એવી કે જાને એક બીજો કડવા ફરે ચંડાવાળા પણ કદી ફળ થળવા દેતા નથી ચંડાવાળા પણ ગડી ફળ થળવા દેતા નથી ને બપોરે બે ઘડી પણ ઊંઘવા દેતા નથી રાહ જોયે છે કેટલા ને કેટલા ચાલી ગયા રાહ જોયે છે કેટલા ને કેટલા ચાલી ગયા જો જોટામાં પણ મલિકલ બોર પર આવી ગયા રાહ જોયે છે કેટલા ને કેટલા ચાલી ગયા જો જોટામાં મલિકલ મોર પર આવી ગયા આંખ ચૂચી થઈ ગઈ કેરેથી વાકા થઈ ગયા પઠાણ જેવા હાજી કાકા આગા ભાગા થઈ ગયા કોઈ સમજી સમજી ના થક્યું ઇંગ્લેન્ડ આવીને મૂસા કોઈ સમજી સમજી ના થક્યું ઇંગ્લેન્ડ આવીને મૂસા ઠંડી માં ઠૂઠવાઈને નીકળી ગયા તારા નીચા દરેક જણ બીમારી ની ટેબ્લેટ ગળતો થઈ ગયો દરેક જણ બીમારી ની ટેબ્લેટ ગળતો થઈ ગયો જાણે કે કેમિસ્ટ ને ખિસ્સામાં લઈને ફરતો થઈ ગયો રોજ ની 25-30 ટેબ્લેટ હું તો ખાઉં છું હું નહીં હો ભાઈ સુધી સાહેબ દરેક જણ બીમારી ની ટેબ્લેટ કોઈ સમજ દરેક જણ બીમારી ટેબ્લેટ ગળતો થઈ ગયો જાણે કે કેમિસ્ટ ના ખિસ્સામાં લઈને ફરતો થઈ ગયો રોજ ની 25-30 ટેબ્લેટ હું તો ખાઉં છું ને ધીરે ધીરે ગેરી પકડી બંધી સુધી જાઉં છું જીવ તો ગભરાય છે હસન ની પાસે જાઉં છું જીવ જો ગભરાય તો હસન ની પાસે જાઉં છું એમની બકબક સાંભળીને મનમાં હું મૂંઝાઉં છું બોલ્ટન માં બેઠા બેઠા ઇન્ડિયા ની પંચાયત છે બોલ્ટન માં બેઠા બેઠા ઇન્ડિયા ની પંચાયત છે આ હિસાબ ને 20 વર્ષ થી એક ની એક વાત છે તાંત્યાવાળી ને અહીંયા કોઈ પણ બેઠું નથી વાટ સબરવા તમારી કોઈ ડબરું નથી
વાટો કરનારું નથી કોઈ તો કાકા શું કરે વાટો કરનારું નથી તો કાકા શું કરે આખો દિવસ પાસ લઈને બસમાં ફર્યા કરે કાકે ફ્રી ઓફ હોય પાટ્યું એ સલ્લું જોઈને પાટ્યું એ સલ્લું જોઈને દોડી જાય છે એ ખરી તો કઈ નથી પર રસ્તામાં અટવાય છે લાંબી લચ વાટો કરે એ હું સાંભળતો નથી એમની બી કે બસીર હું બહાર નીકળતો નથી કામ ન લાગ્યા લસણ કે આલુના નુસખા સુધી કામ ન લાગ્યા લસણ કે આલુના નુસખા સુધી એક જગ્યે છૂટી ગયા જેવો હતા ખૂબ જ દુખી છે સાચો હીરો છે કે પથ્થર ક્યાં હવે પરખાય છે સાચો હીરો છે કે પથ્થર ક્યાં હવે પરખાય છે હિન્દીમાં જો બોલતા બાવા હવે કહેવાય છે આયસાની અક્કલે એ વેચી માટી ગામમાં આયસાની અક્કલે એ વેચી માટી ગામમાં સાસરીમાં સામેથી ઈસબ લૂંટાવા જાય છે એને પૂછો લિબિયા ઇઝરાયલમાં શું થાય છે એને પૂછો લિબિયા ઇઝરાયલમાં શું થાય છે એને પૂછો કે સસ્તું તેલ ક્યાં વેચાય છે ટુ અવર ચંદો હસન બીજું કશું કારણ નથી તારી અને મુસાની વચ્ચે એટલે તો લડાય છે તારા બંગલામાં સુવે હરી હવે આરામથી તારા બંગલામાં સુવે હરી હવે આરામથી યુકે બેઠું બેઠો બેઠો ઠંડીમાં પૂછવાય છે બિસ્કિટમાં જેલેટિન છે એટલે ખવાય ના બિસ્કિટમાં જેલેટિન છે એટલે ખવાય ના બેનિફિટની ચોકલેટ તો તું છૂટી ખાય છે બિસ્કિટમાં જેલેટિન છે એટલે ખવાય ના ને બેનિફિટના ચોકલેટ તો છૂટી ખવાય છે તારા જગરાનો મૂસા ઉકેલ દેખાતો નથી તારા જગરાનો મૂસા ઉકેલ દેખાતો નથી જ્યાં તારી લડાઈ છે ત્યાં બૈરીની સગાઈ છે પોતે કશું કરવું નથી ને કરવા પણ દેવું નથી પોતે કશું કરવું નથી ને કશું કરવા દેવું પણ નથી એવા માથે ભારે લોકોથી બધું પૂછવાય છે લાખ મળશે ગોળિયા તો પણ સમજ પડશે નહીં લાખ મળશે ગોળિયા તો વાઇટ પીપલ તો પણ સમજ પડશે નહીં યુકે ની નહીં આ તો મેડ ઇન ઇન્ડિયા ની ઠગાઈ છે અબ્દુલ્લા પર કેસ ભર્યા કુડ એના પિતરાઈએ અબ્દુલ્લા પર કેસ ભર્યા કુડ એના પિતરાઈએ એની સામે સાક્ષીમાં કુડ એનો વેવાય છે આગ લાગી બીજે ફરીએ તેની ઈસબને ખબર પગ નીચે એના મરે છે તે તો ક્યાં દેખાય છે રામલીલા ને ભવાયા ગેડિયા રહ્યા નથી પણ ઘરોમાં જઈ લ્યો કે રોજની ભવાય છે જોઈ વિચારીને સુફી એટલો સુપરું મૂકશે હાજી સાહેબ જોશે કે વાય કરરથી વાય છે હવે લાસ્ટ આપણે ખાસ પાલી હાફેજ સાહેબ કે જો પોતાની પૂરા ગામની ફિકર લઈને ભરે છે એવા હાફેજ પાલી સાહેબ પર આપણા હાજી અમરવો બંબર મિસા સુફી સાહેબે જે લખી પટ્ટુ તારું કપાઈ ગયું 52 યર્સ નું પટ્ટુ તારું કપાઈ ગયું મોર્ગેજ વાળું મકાન ખાલી તારી પાસે રહી ગયું બધું જતી એવું કે 52 યર્સ નું પટ્ટુ તારું કપાઈ ગયું મોર્ગેજ વાળું મકાન ખાલી તારી પાસે રહી ગયું બટર ને ઘી હજમ તને ક્યાં હવે થાય છે એવરીડે બટર હજમ ના થાય જલતા બિરયાની ખાઈને હસન અહી અમરાય છે છોકરાથી આખું ઘર મુસે વલી ખાલી થયું છોકરાથી આખું ઘર મુસે વલી ખાલી થયું અને પાણી સરખું પવારું સાથમાં કોઈ ન રહ્યું એક છોકરો નઠારો નીકળ્યો જે આખો એ બારો હતો કાળી સાથે પણ ગયો બીજો જે કાળો હતો ભૂરી માસીને પણ હવે ડિપ્રેશન જેવું થઈ ગયું ભૂરી માસીને પણ હવે ડિપ્રેશન જેવું થઈ ગયું ને એમનું અંગ બાજુ હવે તો રહી ગયું લાઈફ હવે ફિનિશ થવા ફોનથી પણ કોઈ સગું વાળું ખબર પૂછતું નથી ફોનથી પણ કોઈ સગું વાળું ખબર પૂછતું નથી સામે મળેલો જાણે અમને કોઈ ઓળખતું નથી ખાલી તારી માળી કરનારા ખેડો હજુ ઉગતા નથી
એનો હજુ મુક્તા નથી ને એક બીજાની ગાડા ચાલી કરવાનું ચૂકતા પટ્ટુ તારું કપાઈ ગયું 52 યર્સ નું પટ્ટુ તારું કપાઈ ગયું મોર્ગેજ વાળું મકાન ખાલી તારી પાસે રહી ગયું બધું જતી એવું કે 52 યર્સ નું પટ્ટુ તારું કપાઈ ગયું મોર્ગેજ વાળું મકાન ખાલી તારી પાસે રહી ગયું પટણ ને ઘી હજમ તને ક્યાં હવે થાય છે એવરીડે પટણ હજમ ના થાય જલતા બિરયાની ખાઈને હસન અહીં અમરાય છે છોકરાથી આખું ઘર મુસે વલી ખાલી થયું છોકરાથી આખું ઘર મુસે વલી ખાલી થયું અને પાણી સરખું પાવારું સાથમાં કોઈ ન રહ્યું એક છોકરો નઠારો નીકળ્યો જે આંખોએ બારો હતો કાળી સાથે પડી ગયો બીજો જે કાળો હતો ઉડી માસીને પણ હવે ડિપ્રેશન જેવું થઈ ગયું ઉડી માસીને પણ હવે ડિપ્રેશન જેવું થઈ ગયું ને એમનું અંગ બાજુ હવે તો રહી ગયું લાઈફ હવે ફિનિશ થવા ફોન થી પણ કોઈ સગુ વાળું ખબર પૂછતું નથી ફોન થી પણ કોઈ સગુ વાળું ખબર પૂછતું નથી સામે બળેલો જાણે અમને કોઈ ઓળખતું નથી ખાલી તળી માળી કરનારા ખેલો હજુ ઉગતા નથી અને તે અલ્લાહ ને હમ મુસલમાન જો હે વો સીધા અલ્લાહ કો કરતે હે અલ્લાહ કી નિયામતો સે અલ્લાહ ને હમે સબ કુછ નવાજા હે લેકિન ચંદ જો નિયામતે અલ્લાહ ને હમને દી હે उसको आपको शायरी के रूप में रजू कर देता हूँ सिजदा किया है हमने मालिक को आप सा कोई मालिक ही नहीं सिजदा किया है हमने मालिक को आप सा कोई मालिक ही नहीं अब सिजदे से सर को उठाना मुमकिन भी नहीं नामुमकिन कलमा पढ़ा है हमने नबी का सल्लल्लाहु अलैहि वसल्लम कलमा पढ़ा है हमने नबी का आप सा कोई नबी ही नहीं बेशक अब इस कलमे से हमको हटाना मुश्किल भी नहीं नामुमकिन भी नहीं माशाल्लाह कलमा मिला है हमने उस नबी से जिसका अब जैसा कोई नबी ही नहीं अब इस कलमे से हमको हटाना इंशाअल्लाह मुमकिन भी नहीं नामुमकिन भी है किताब मिली है कुरान पाक किताब मिली है हमको ऐसी किताब मिली है हमको ऐसी आपसी कोई किताब ही नहीं बेशक अब इस किताब को हमारे दिल से मिटाना मुश्किल भी नहीं नामुमकिन भी है डर मिला है यानी के काबा शरीफ डर मिला है हमको आपका बेशक आपका जैसा कोई डर ही नहीं बेशक अब इस डर से हमको उठाना मुश्किल भी नहीं नामुमकिन भी है काबा मिला है हमको ऐसा काबा मिला है हमको ऐसा आप सा कोई काबा ही नहीं अब इब्राहिम मनुबरी का वो को हटाना मुश्किल भी नहीं नामुमकिन भी है काम ये फिकर नहीं है बड़े बड़े विवाह हाथे पाके सब पर आपरा आज मरहूम बंबर मिसा सभी साहब जी लिखी ये दुआ करिया जाने बेहतरीन बंदा में તમામ મોટે મોટે બધા નસીબ પરવાર એમને કુદરતી અમુક કેવો ભાઈ છે અલ્લાહ તરફ થી આપવા માં કે કે મદદ કરતા હતા આજે બાદ કે કોઈ એક હજર લખી શકે છે કે સંભળાવી શકે છે આજ જે હજર છે કે એટલી બધી હાસ્ય હતી પછતા અબ્બાસ ભાઈ મને રિક્વેસ્ટ કરી કે અભી આલી માં તમે પાછી સંભળાવો તો હું એ રીતે કોશિશ કરીશ જઝાકલ્લા એનો મુક્તક છે જીવનનો નીચો એટલે લાઈફ નો આખી લાઈફ ને ટ્યુટર શોર્ટ મે આપણે કેવી કરીએ તે વસ્તુ છે ગરડા થયા હાજી છતાં વાઘ કઈ માર્યો નથી આટલી હળિયા ડરી થી ક
કાંડો કસો કર્યો નથી ચીલ જરક જેવા હતા હોલ હોલા ફટક જેવા હતા ચીલ જરક જેવા હતા હોલા ફટક જેવા હતા દુનિયાદારી છોડીને એ ખોળામાં જઈ બેસી ગયા મરઘા કુતરા ખૂબ ખાધા તોય પગ રંતાય છે ડાયાબિટીસ ને પ્રેશર થી હાજી હવે હરખાય છે ખાધું ડબો પછી જે હાજર નહીં રહી શક્યા કેવા મોનુબર ગામના ભાઈઓ જો પાછળથી જો મીટિંગ ને ફોન થી સાંભળશે યા ઓડિયો થી સાંભળશે ભાઈઓ સૌ પ્રથમ તમો તમારો વેલ્યુબલ ટાઈમ કાઢીને આજે જે હાજર રહ્યા છે તે બદલ તમારો ખૂબ આભાર માનું છું અને અલ્લાહ પાસ તમને એમનો બહેતરીન બદલો આપશે ભાઈઓ સંસ્થાનો પ્રગતિ રિપોર્ટ આપતા પહેલા હું જણાવું કે આ સંસ્થાની સ્થાપના ક્યારે કરવામાં આવી આ સંસ્થા મનુબર વેલફેર સોસાયટી 1964માં એની સ્થાપના કરવામાં આવી મારી પેદાઈશ પર સેમ યર થઈ હતી અને ઘણા ભાઈઓ મને કહે છે કે દિલાભાઈ તમારી ઉંમર શું છે અને એમનો ઘણા વખત કહું છું કે મારી ઉંમર યાદ રાખી હોય તો સોસાયટીને યાદ રાખે અલ્હમ્દુલિલ્લાહ આજે 53 વર્ષ સોસાયટીના થયા છે અને સોસાયટી અલ્હમ્દુલિલ્લાહ આપણા બુઝુર્ગોની દુઆઓથી આપણા વડીલોની દુઆઓથી ખૂબ સારી રીતે ચાલી રહી છે સંસ્થા 1964 વર્ષમાં આપણે જઈએ ત્યારે શું હાલત હતી અને એ હાલતની અંદર આ સંસ્થાને કેવી રીતે ઊભી કરવામાં આવી તેનો આપણે થોડી વાર વિચાર કરી લઈએ 1964માં આપણે જઈએ તો તે વખતે આપણા ગામડામાંથી લોકો પરદેશ આવેલા અને તે વખતે એમને રહેવાના પણ ઘર ન હતા તેઓ ભાડુતી મકાનમાં રહેતા હતા તે વખતની હાલત તેમના ઘરોમાં કાર્પેટ ન હતું તેમના ઘરોમાં ઇતરો ન હતા અચ્છા ભાઈ હું કહેશે ખૂબ સ્ટોરી બોલો ઇન્શાલ્લા ટ્રાય કરશે અચ્છા ઘણા ભાઈઓને મને યાદ છે કે બ્રિટિશ બોર ભાઈ એમને ગુજરાતી ના હોય હાઈ લેવલ છે તો જરા લો લેવલ કરવાની કોશિશ કરીશ ઇન્શાલ્લા સો 1964ની એ પોઝિશનને આપણે જોઈએ તો તે વખતે લોકો પાસે હિતરો ના હતા લોકોના ઘરોમાં કાર્પેટ ના હતા તેઓ બિચારા આપણા મનુબર ગામમાંથી આવીને એક પરદેશમાં એક કમાવાની હેસિયતથી આવેલા હતા તેઓએ પોતાની જિંદગીના કોઈ ઠેકાણા ન હતા પોતાની ફેમિલીને લાવવાનું ખૂબ ટેન્શન હતું અને એવી હાલતમાં આ મનુબર ગામના એ વડીલોને ખૂબ ખૂબ આપણે આભાર માનીએ કે એમના દિલમાં એક બે વિચાર આવ્યો કે આપણે પરદેશમાં રહીને ગામ માટે કશું કરીએ અને તે વખતે 1964માં આ સંસ્થા આ સોસાયટીની સ્થાપના કરવામાં આવી આ સોસાયટીના પ્રથમ પ્રેસિડેન્ટ મરહૂમ હાજી મોહમ્મદ મુસા સુફી સાહેબ ધાર્મિક સંસ્થાઓને મદદ મળે ગામના ગરીબોની મદદ થાય ગામની ગરીબ વિધવાઓને મદદ થાય ગામનું એજ્યુકેશન સુધરે ગામનું ગામના દરેક ક્ષેત્રે મનુબર વેલફેર સોસાયટી હેલ્પ કરે એ ખૂબ સારા વિચારને લઈને આ સંસ્થાને ઊભી કરવામાં આવી તે વખતે તે લોકોએ પોતાનો વેલ્યુબલ ટાઈમ આ સંસ્થા માટે આપ્યો તે વખતે વેધરની આપણે એ કરીએ તે વખતે ખૂબ બરફ પડતો હતો ખૂબ ઠંડી હતી ખૂબ દુઃખના દિવસો હતા ખૂબ તકલીફો હતા અને એવા ટેન્શન એવી પોઝિશનમાં આ સંસ્થાને લોકો ઊભી કરવામાં અલ્હમ્દુલિલ્લાહ આપણા એ વડીલોના ખૂબ જ નામો છે કે આજે એ નામો આપણે બોલવા જઈએ તો પૂરી સવાર પડે ત્યાં સુધી પૂરા ન થઈ શકે
પરંતુ આજે આપણા બંના માટે દુઆ કરીએ કે જે લોકો આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે અલ્લાહ પાક એમને એમને બહેતરીન બદલો આપે, એમને જરૂરી ફિરદોસ આપે, અને જે લોકો હયાત છે તેમને અલ્લાહ પાક તેમની જિંદગીમાં બરકત આપે એવી આપણે દુઆ કરીએ. આ સંસ્થા માટે ખૂબ કામ કરી લોકો ચાલ્યા ગયા. 1976 થી 1988 માં સંસ્થા બંધ એટલે સ્લો પડી ગઈ, તેનું કામકાજ થોડું સ્લો પડવામાં આવ્યું. હશે લોકો બીજી હશે જે કઈ હશે, પણ તેના લીધે કામ સ્લો પડ્યું. 1988 માં જયારે હું આવ્યો ત્યારે હાજી મોહમ્મદ અલ્લાહ મુનશી સાહેબ ની આગેવાની હેઠળ બ્લેકબર્ન ની અંદર મીટિંગ બોલાવવામાં આવી, ત્યારે ફક્ત 20-25 પીપલ લોકો હાજર રહ્યા. પરંતુ તે વખતે એ લોકોએ એમનો જુસ્સો ને જવા નથી દીધો, એમનું જે ફોર્સ હતો ફોર્સ અને હવાસમાં થઈને આ કામ ફરી ઉપાડવાની અપીલ કરી. અને હાજી મોહમ્મદ મુસા સાહેબ મુનશી સાહેબ જો આજે હાજર છે એમની એ વાતને માન આપીને હાજી યાકુબભાઈ ગટી સાહેબ, હાજી બાલી સાહેબ, હાજી સહીદભાઈ એવા બધા જ લોકો કે જે લોકોના નામો મારે બી લઈ શકાય તો ભૂલી જાય એના બદલે હું બધાનો જ નામો લો, એમને ખૂબ મહેનતથી આ કામને આગળ વધારવાની કોશિશ કરી. એમાં હાફેજ બાલી સાહેબ અને આપણા યાકુબભાઈ ગટી સાહેબે ઘરે ઘર જઈને પોતાના ગામ માટે ફાળો ઉગાડ્યો, લોકોને સમજાવ્યા, અને આજે દિવસે દિવસે વધતા વધતા આ કામ આજે 2017 સુધી પહોંચી ગયું છે. 53 વર્ષની અંદર ગરીબ વિધવાઓને મદદ, હાઈસ્કૂલને મદદ, મદરસાઓને મદદ, મસ્જિદને મદદ, છોકરા છોકરીઓની શાદીઓમાં મદદ, દરેક કામમાં આ સોસાયટીએ પોતાનો ફંડ ફાળો આપેલો છે. ગામડાઓમાં જે કઈ ઇમારતો જોઈ રહ્યા છે, ગામમાં જેવા રોડ જોઈ રહ્યા છે, આજે જે ચકચકિત ગામ તમને દેખાય છે એમાં આપણી મનુબર વેલફેર સોસાયટી અને એમાં બી તમારી જેવા મેમ્બર્સ લોકોનો ખૂબ ખૂબ સહકારથી આજે ગામ આગળ વધી રહ્યું છે. આજે દુનિયામાં મનુબર ગામ અંકાય છે, મનુબર ગામનું નામ સાંભળીને લોકો કહે છે ખરેખર ખૂબ સારું ગામ છે, ખરેખર ખૂબ સારા લોકો છે, ખરેખર શું સારા અખલાક વાળા લોકો છે. અને એ બધું આપણને કેમ બનેલું છે? આપણા વડીલોના સાથ સહકાર દુઆઓ છે આપણને મળેલું છે. ભાઈઓ આ સોસાયટીએ ખૂબ કામ કરેલું છે. આ એક સોસાયટી, એક મનુબર વેલફેર સોસાયટી, એક ટ્રેન ચાલી રહી છે, એક ભલાઈની ટ્રેન, એક એક સારી જિંદગીમાં તમારી ભલાઈ માટે એક ટ્રેન ચાલી રહી છે. એમાં લોકો મુસાફરો ટ્રાવેલિંગ કરી રહ્યા છે, ઘણા લોકો ટ્રાવેલિંગ કરે છે, ટાઈમ આવે છે, અલ્લાહને પ્યારા થાય છે, નવા પેસેન્જર આવે છે, કામ કરે છે, ઉઠી જાય છે, દરેકનું સ્ટોપ આવે છે, સ્ટેશન આવે છે. અને આ મનુબર વેલફેર સોસાયટીનું આખરી સ્ટેશન કયામત સુધી છે. અને ઇન્શાઅલ્લાહ ઇન્શાઅલ્લાહ મારી દુઆ છે કયામત સુધી આ સંસ્થા ચાલતું હશે અને એનાથી હજારો લોકોને એનો ફાયદો પહોંચશે. પરંતુ ભાઈઓ એના માટે આપણે મહેનત કરવી પડશે, નહીં કે દિવસે દિવસે આપણે આ સોસાયટીને મન પાડી દઈએ. આ સોસાયટી ઇન્શાઅલ્લાહ આપણા લોકોના દુઆથી ચાલુ રહેશે. હવે આપણે આગળ વધીએ. સોસાયટી 2017 સુધી ખૂબ પ્રગતિ કરી. હવે આપણી જવાબદારી શું છે? આપણી રિસ્પોન્સિબિલિટી શું છે? કે આપણે વિચારવી જોઈએ આપણે કઈ રીતે આ કામમાં મદદ કરી શકીએ. સૌથી પહેલા આપણે આ સોસાયટીને મદદ કરવી હશે તો આપણો ઇન્ટેન્શન પાકો બનાવવો પડશે, પાકા ઇન્ટેન્શન સાથે કામ કરવું પડશે કે મારે મારી આખિરત માટે, મારી ભલાઈ માટે, મારા ગામના ભાઈઓને, મારા પડોશીઓને, મારા ફળિયાવાળાઓને, મારા આખા મોહલ્લાઓને, મારા તમામ ગામવાસીઓને મદદ કરવા માટે હું ઇન્શાઅલ્લાહ મારાથી જે કંઈ થશે તે કરીશ. સૌપ્રથમ પહેલા ભાઈઓ ઇન્ટેન્શન બનાવો કે જ્યાં સુધી આપણે જીવિત છે આપણે જીવીશું, આપણે જ્યાં સુધી આપણી અંદર જીવ છે ત્યાં સુધી ઇન્શાઅલ્લાહ આ ભલાઈના કામો કરતા રહીશ. ઇન્શાઅલ્લાહ આ કામનો ઇન્ટેન્શન બનાવો. નંબર 2, સોસાયટીના કારોબારી કમિટીમાં હિસ્સો લો અને તેમાં હિસ્સો લઈને પોતાના માર્ગદર્શન આપો. નંબર 3, રમઝાન માસ આવે છે, ઘણા ભાઈઓ કલેક્શન માટે જાય છે અને અલ્હમ્દુલિલ્લાહ ઘણા ભાઈઓ રકમ મોકલી આપે છે અને ઘણા ભાઈઓની મુલાકાત થતી નથી. જે કલેક્શન કરનારા ભાઈઓ છે તે પછી જતા નથી. અને આજે ગામની આપણી બુકમે જોશો તો ઘણા લોકોના કલેક્શન બાકી છે. મારા ભાઈઓ, આ ભાઈઓને રિક્વેસ્ટ છે, મારી ખૂબ રિક્વેસ્ટ છે કે પોતે પોતાની મદદ પહેલા પહોંચાડી દે. નંબર 2, આપણા દોસ્ત ફ્રેન્ડ્સ એમને પૂછે કે ભાઈ તમે તમારી રકમ મોકલી આપી. નંબર 3, તમે જે લોકલ કોમ્યુનિટીમાં છો, બ્લેકબર્ન, બોલ્ટન, પ્રેસ્ટન, લંડન જ્યાં પણ હોય, તમારા એરિયાની લિસ્ટ જુઓ અને કોણ બાકી છે તે ભાઈઓની મુલાકાત કરે. નહીં કે રમઝાન પૂરી થઈ જાય
અને એ લોકો એમના કામમાં પડી જાય, આપણા કામમાં પડી જાય, વર્ષે રિપોર્ટ છાપે અને એ ભાઈઓના નામમાં ખાલી હોય. ભાઈઓ દરેક મને કરવા માંગે છે, પરંતુ આપણી થોડી ના મહેનતને લીધે, આપણી કમ મહેનતને લીધે, આપણી ઓછી મહેનતને લીધે આજે ગામને નુકસાન થઈ રહ્યું છે. તેથી ભાઈઓને વિનંતી કે દર વર્ષે ઇન્શાલ્લાહ મનુબળના એક એક મેમ્બર્સનું ખાલી ખાલી ના હોવું જોઈએ. નંબર ચોથું, મનુબળ ગામની સોસાયટી માટે પરસ્પર સેક્રેટરી સાહેબ, કમિટી સાહેબ, જે કંઈ હોય રજૂ કરતા હમને માલિક કો આપ સા કોઈ માલિક હી નહીં અબ સિજદે સે સર કો ઉઠાના મુમકિન ભી નહીં ના મુમકિન ભી નહીં કલમા પઢા હે હમને નબી કા સલ્લલ્લાહુ અલયહી કલમા પઢા હે હમને નબી કા આપ સા કોઈ નબી હી નહીં બેશક અબ ઇસ કલમે ઇસ કલમે સે હમકો હટાના મુશ્કિલ ભી નહીં ના મુમકિન ભી નહીં માશા કલમા મિલા હે હમને ઉસ નબી સે જિસકા આપ જૈસા કોઈ નબી હી નહીં અબ ઇસ કલમે સે હમકો હટાના ઇન્શાઅલ્લાહ મુમકિન ભી નહીં ના મુમકિન ભી નહીં કિતાબ મિલી હૈ કુરાન પાક કિતાબ મિલી હૈ હમકો એસી કિતાબ મિલી હૈ હમકો એસી આપસી કોઈ કિતાબ હી નહીં બેશક અબ ઇસ કિતાબ કો હમારે દિલ સે મિટાના મુશ્કિલ ભી નહીં રામ નામ ભી હૈ ડર મિલા હૈ યાની કે કાબા શરી ડર મિલા હૈ હમકો આપકા બેશક આપકા જૈસા કોઈ ડર હી નહીં બેશક અબ ઇસ ડર સે હમકો ઉઠાના મુશ્કિલ ભી નહીં ના મુમકિન ભી હૈ કાબા મિલા હૈ હમકો એસા કાબા મિલા હૈ હમકો એસા આપસા કોઈ કાબા હી નહીં અબ ઇબ્રાહિમ મનુબળી કા વો કો હટાના મુશ્કિલ ભી નહીં ના મુમકિન ભી હૈ પટ્ટુ તારો કપાઈ ગયો 52 યર્સ નું પટ્ટુ તારું કપાઈ ગયું મોર્ગેજ વાળું મકાન ખાલી તારી પાસે રહી ગયું બધું જતું એવું કે 52 યર્સ નું પટ્ટુ તારું કપાઈ ગયું મોર્ગેજ વાળું મકાન ખાલી તારી પાસે રહી ગયું બટન ને ઘી હજમ તને ક્યાં હવે થાય છે એવરીડે બટન હજમ ના થાય જલદા બિરયાની ખાઈને હસન અહીં અમરાય છે છોકરાથી આખું ઘર મુસે વલી ખાલી થયું છોકરાથી આખું ઘર મુસે વલી ખાલી થયું અને પાણી સરખું પાવારું સાથમાં કોઈ ન રહ્યું એક છોકરો નઠારો નીકળ્યો જે આંખોએ બારો હતો કાળી સાથે પણ નહીં ગયો બીજો જે કાળો હતો ઉડી માસીને પણ હવે ડિપ્રેશન જેવું થઈ ગયું ઉડી માસીને પણ હવે ડિપ્રેશન જેવું થઈ ગયું ને એમનું અંગ બાજુ હવે તો રહી ગયું લાઈફ હવે ફિનિશ થઈ ફોન થી પણ કોઈ સગુ વાળું ખબર પૂછતું નથી ફોન થી પણ કોઈ સગુ વાળું ખબર પૂછતું નથી સામે મળેલો જાણે અમને કોઈ ઓળખતું નથી ખાલી તારી માળી કરનારા ખેલો હજુ ઉગતા નથી પટ્ટુ તારું કપાઈ ગયું 52 યર્સ નું પટ્ટુ તારું કપાઈ ગયું મોર્ગેજ વાળું મકાન ખાલી તારી પાસે રહી ગયું બધું જતું એવું કે 52 યર્સ નું પટ્ટુ તારું કપાઈ ગયું મોર્ગેજ વાળું મકાન ખાલી તારી પાસે રહી ગયું બટન ને ઘી હજમ તને ક્યાં હવે થાય છે એવરીડે બટન હજમ ના થાય
જરદા બિરયાની ખાઈને હસન અહીં અમરાય છે. છોકરાથી આખું ઘર મુસે વલી ખાલી થયું. છોકરાથી આખું ઘર મુસે વલી ખાલી થયું અને પાણી સરખું પાવારું સાથમાં કોઈ ન રહ્યું. એક છોકરો નઠારો નીકળ્યો જે આખો એ બારો હતો. કાળી સાથે પડી ગયો. બીજો જે કાળો હતો ઉડી માસીને પણ હવે ડિપ્રેશન જેવું થઈ ગયું. ખાલી ટાળી માળી કરનારા ખેડો હજુ મુકતા નથી. લખી શકે છે કે સંભળાવી શકે છે. આજના જે ગઝલ છે એટલી બધી હાસ્ય હતી, પણ છતાં અબ્બાસભાઈએ મને રિક્વેસ્ટ કરી કે આની આલીમાં તમે પાછી સંભળાવો, તો હું એ રીતે કોશિશ કરીશ. જઝાકલ્લાહ. એનો મુક્તક છે જીવનનો નીચો. એટલે લાઈફનો આખી લાઈફને ટ્યુપલ શોર્ટને આપણે કેવી કરીએ તે વસ્તુ છે. ગરડા થયા હજી છતાં વાઘ કંઈ માર્યો નથી. આટલી હળિયા દરીથી કાંડો કસો કર્યો નથી. ચીલ જરક જેવા હતા, હોલ હોલા ફટક જેવા હતા. ચીલ જરક જેવા હતા, હોલા ફટક જેવા હતા. દુનિયાદારી છોડીને એ ખોળામાં જઈ બેસી ગયા. મરઘા કુતરા ખૂબ ખાધા તોય પગ રંટાય છે. ડાયાબિટીસ ને પ્રેશર થી હાજી હવે હરખાય છે. ખાધું ડબો પછી મોર્ગેજ વાળું મકાન ખાલી તારી પાસે રહી ગયું. બધું જતી એવું કે 52 યર્સ નું પટ્ટું તારું કપાઈ ગયું. મોર્ગેજ વાળું મકાન ખાલી તારી પાસે રહી ગયું. બટર ને ઘી હજમ તને ક્યાં હવે થાય છે. એવરીડે બટર હજમ ના થાય. જરદા બિરયાની ખાઈને હસન અહીં અમરાય છે. છોકરાથી આખું ઘર મુસે વલી ખાલી થયું. છોકરાથી આખું ઘર મુસે વલી ખાલી થયું અને પાણી સરખું પાવારું સાથમાં કોઈ ન રહ્યું. એક છોકરો નઠારો નીકળ્યો જે આખો એ બારો હતો. કાળી સાથે પડી ગયો. બીજો જે કાળો હતો ઉડી માસીને પણ હવે ડિપ્રેશન જેવું થઈ ગયું. ને એમનું અંગ બાજુ હવે તો રહી ગયું. લાઈફ હવે ફિનિશ થવા પડી. ખાલી ટાળી માળી કરનારા ખેડો હજુ મુકતા નથી. ગામની ફિકર લઈને ભરે છે એવા હાફેજ પાટી સાહેબ પર આપણા હાજી અમરવો બંબર મિસા સરી સાહેબે જે લખી પટ્ટું તારું કપાઈ ગયું.
એવું કે 52 યર્સ નું પટ્ટુ તારું કપાઈ ગયું, મોર્ગેજ વાળું મકાન ખાલી તારી પાસે રહી ગયું, બટન ને ઘી હજમ તને ક્યાં હવે થાય છે, એવરીડે બટન હજમ ના થાય, જલતા બિરયાની ખાઈને હસન અહીં અમરાય છે, છોકરાથી આખું ઘર મુસે વલી ખાલી થયું, છોકરાથી આખું ઘર મુસે વલી ખાલી થયું, અને પાણી સરખું પવારું સાથમાં કોઈ ન રહ્યું, એક છોકરો નઠારો નીકળ્યો જે આંખો એ બારો હતો, કાળી સાથે પડી ગયો, બીજો જે કાળો હતો ઉડી માસીને પણ હવે ડિપ્રેશન જેવું થઈ ગયું, ઉડી માસીને પણ હવે ડિપ્રેશન જેવું થઈ ગયું, ને એમનું અંગ બાજુ હવે તો રહી ગયું, લાઈફ હવે ફિનિશ થવા, ફોન થી પણ કોઈ સગું વાળું ખબર પૂછતું નથી, ફોન થી પણ કોઈ સગું વાળું ખબર પૂછતું નથી, સામે મળેલો જાણે અમને કોઈ ઓળખતું નથી, ખાલી ટળી માળી કરનારા ખેડો હજુ ઉગતા નથી, એનો મુક્તક છે જીવન નો નીચો, એટલે લાઈફ નો આખી લાઈફ ને બિલકુલ શોર્ટ મે આપણે કેવી કરીએ તે વસ્તુ છે, ગરડા થયા હજી છતાં વાગ કઈ માર્યો નથી, આટલી હળિયા દરીથી કાંડો કસો કર્યો નથી, ચીલ જરક જેવા હતા હોલ હોલા ફટક જેવા હતા, ચીલ જરક જેવા હતા હોલા ફટક જેવા હતા, દુનિયાદારી છોડીને એ ખોળામાં જઈ બેસી ગયા, મરઘા કુતરા ખૂબ ખાધા તો એ પગ રંટાય છે, ગુજરાતી મરઘા કુતરા ખૂબ ખાધા તો એવરીડે તો એ પગ રંટાય છે, ડાયાબિટીસ ને પ્રેશર થી હાજી હવે હરખાય છે, ખાધું ડબો પછી વહેંચવાના ઇન્ડિયા થી ફોન આવે રોજ રોજ, વહેંચવાના એનો મુક્તક છે જીવન નો નીચો, એટલે લાઈફ નો આખી લાઈફ ને બિલકુલ શોર્ટ મે આપણે કેવી કરીએ તે વસ્તુ છે, ગરડા થયા હજી છતાં વાઘ કઈ માર્યો નથી, આટલી હળિયા દરીથી કાંડો કસો કર્યો નથી, ચીલ જરક જેવા હતા હોલ હોલા ફટક જેવા હતા, ચીલ જરક જેવા હતા હોલા ફટક જેવા હતા, દુનિયાદારી છોડીને એ ખોળામાં જઈ બેસી ગયા, મરઘા કુતરા ખૂબ ખાધા તો એ પગ રંટાય છે, ગુજરાતી ડાયાબિટીસ ને પ્રેશર થી હાજી હવે હરખાય છે, ખાધું ડબો પછી વહેંચવાના ઇન્ડિયા થી ફોન
फोन आवे रोज रोज वेहजवानो पट्टू तारू कपाई गयो 52 इयर्स नु पट्टू तारू कपाई गयो मॉर्गेज वालो मकान खाली ताली पासे रही गई बड्डू जबी એવું કે 52 યર્સ નું પટ્ટું તારું કપાઈ ગયું મોર્ગેજ વાળું મકાન ખાલી તારી પાસે રહી ગયું બટર ને ઘી હજમ તને ક્યાં હવે થાય છે એવરીડે બટર હજમ ના થાય જલદા બિરયાની ખાઈને હસન અહીં અમરાય છે છોકરાથી આખું ઘર મુસે વલી ખાલી થયું છોકરાથી આખું ઘર મુસેવલી ખાલી થયું અને પાણી સરખું પવારું સાથમાં કોઈ ન રહ્યું એક છોકરો નઠારો નીકળ્યો જે આંખોએ બારો હતો કાળી સાથે પડી ગયો બીજો જે કાળો હતો ભૂરી માસીને પણ હવે ડિપ્રેશન જેવું થઈ ગયું ઉડી માસી ને પણ હવે ડિપ્રેશન જેવું થઈ ગયું ને એમનું અંગ બાજુ હવે તો રહી ગયું લાઈફ હવે ફિનિશ થઈ ફોન થી પણ કોઈ સગુ વાળું ખબર પૂછતું નથી ફોન થી પણ કોઈ સગુ વાળું ખબર પૂછતું નથી સામે બેઠો જાણે અમને કોઈ ઓળખતું નથી ખાલી ટાળી માળી કરનારા ખેલો હજુ મુકતા નથી ગામની ફિકર લઈને ભરે છે એવા હાથે પાકિસ્તાન પર આપણા આજે અમારો બંબર મિસા સરી સાહેબે જે લખી એ સાહેબ પછી ખતમ કરી છે હજુ એને કેતો શોક છે તને ખબર છે જે યાર એક મેમ કરે કે આ સાને આ ફોટો નીકળતા આપણે બે જાણ નીકળી પડી આપણે કલેક્શન કરવા લેતો જી બિલકુલ આપણે સબ અને તબિયત લાગે છે કે મારા માથે પરસો ગયો અલ્લાહ પાક એમની મહેનતને કબૂલ કરે જ્યારે પણ તમારો સર કામની વાત હશે અને બેટર શીખવાડ આપશે અલ્લાહ પાક એમની નસીહત પર આપણે ચાલવાની તોફીક આપે અલ્યા પેલા સામેથી પાણી આવે આ મબર મુસી સાહેબ લખ્યું ત્યારે હયાત હતા ત્યારે અલ્યા મરહુમ મુસા મબર મરહુમ મબર મુસી સાહેબ આપણા મંગળ સાધન અલ્લાહ પાક ખૂબ લાંબી જિંદગી આપે કારણ કે એમના જે આપણને શું ફાયદો થયો છે ઇન્શાઅલ્લાહ ઇન્શાઅલ્લાહ આખી જિંદગી આપણી ફેમિલી નડતી પણ આપણને ફાયદો ગામને ફાયદો થતો રહેશે એવી દુઆ કરીએ છીએ ખરેખર મોહમ્મદ ભાઈ છે એટલે ગામ નીકળી જાય છે બસ સભા બસ બારી હાફેજીને અલ્યા પેલા સામેથી બારી ના આવે ને સાથે આખું ગતિને પણ લાવે અલ્યા પેલા સામેથી બારી ડાવે ને સાથે આખું ગતિને પણ લાવે રજ રજ મનુબળના કામો કરાવે રજ રજ સિંગલ સિંગલ કામ કરાવે ને યુકેમાં રહીને મનુબળ બતાવે એ વાર્ષિક મીટિંગમાં ભાષણ કરે તો જાતે રડે અને અમને પણ રડાવે ઘણી વાર એ બોલતા કંઈ પણ નથી ઘણી વાર એ બોલતા કંઈ પણ નથી ને ઊહું કરીને પણ ડોકી હલાવે આ બાલીન વાતો નથી કરતા ખાલી ઘણા કામના કામ કરી બતાવે સોસાયટીનું એન્જિન ચલાવે બાદીન ને ગાંધી જંડી ચલાવે મુનશી સાહેબ સોસાયટીનું એન્જિન ચલાવે બાદીન ને ગાંધી જંડી મુનશી સાહેબ હલાવે વર્ષોથી વસેલા છે ઇંગ્લેન્ડમાં એ છતાં નામ બાદીન હજુ પણ લખાવે મનુબળનું કોઈ કામ આવે કે બાદીન એ જાતે કર દોડે ને બીજાને દોડાવે સુફી ગામ મનુબળનું ચાહક છે બાદીન સુફી ગામ મનુબળના ચાહક છે બાદીન એ ઘરનું મૂકી ગામનું કરાવે સસ્તી જસા કબૂલા થાય તરબો સાથી સાંભળ્યો મારી કોઈ સવાલ છે તો ભૂલ થઈ હોય મિસ્ટેક થઈ હોય તો માફી માંગું છું જસા અને તે સુધી સાહેબ ઇન ધ મેકિંગ માશાઅલ્લાહ નાબો હાઈ લિસ્ટ ઇમ્પ્રોવાઇઝ કર્યો દિલાવર ભાઈ માશાઅલ્લાહ સમજ આવી ગઈ ભાઈ આપણો નેક્સ્ટ ટોપિક છે જે પ્રગવા કરીને અમે બહેતરી બદલાવ અને તમામ મોટું બધું બધું સી પ્રગવા એમને કુદરતી અમુક
क्यों भाई से अल्लाह तरफ जा पामें कि एक पे जो नजर कर जा रहा आज एक बात किया कोई नजर लकी सके से के संभाली सके से आज ना जे नजर से के इतनी बड़ी हास्य गति अच्छा था बस भाई अपने रिक्वेस्ट करी कि अभी आली माता में पाची संभालो तो वे एक पे कोशिश करी से ज्यादा लगे एनो मुक्तक छे जीवन नो नीचो એટલે લાઈફ નો આખી લાઈફ ને ટ્યુકલ શોર્ટ મે આપણે કેવી કરીએ કેવી વસ્તુ છે ગરડા થયા હાજી છતાં વાઘ કઈ માર્યો નથી આટલી હળિયા ડરી થી કાંડો કસો કર્યો નથી ચીલ જરબ જેવા હતા હોલ હોલા ફટક જેવા હતા ચીલ જરબ જેવા હતા હોલા ફટક જેવા હતા દુનિયાદારી છોડીને એ ખોળામાં જઈ બેસી ગયા મરગા કુકરા ખૂબ ખાધા તોય પગ રંટાય છે બ્રિટિશ મરગા ચિકન ને બહુ ખાય છે ચિકન મરગા મરગા ચિકન ના હસબન્ડ ને ચિકન હસબન્ડ સો સુધી સાબ ગુજરાતી લાગે તો મરગા કુકરા ખૂબ ખાધા તો જ એવરી ડે તોય પગ રંટાય છે ડાયાબિટીસ ને પ્રેશર થી હાજી હવે હરખાય છે ખાધું ડબો પછી વહેંચવાના ઇન્ડિયા થી ફોન આવે રોજ રોજ વહેંચવાના દોસ્તો આ કોઈ બહુ સારી મીટિંગ છે વર્ષે થાય છે એક વખત થાય છે બહુ સારું છે અલ્હમ્દુલિલ્લાહ આપણે એ ખુશકિસ્મત ગામના માણસો છે કે આજે આટલા આટલા વર્ષો થઈ ગયા પણ છતાંય હજુ આપણે એ જે સ્પિરિટ એ જે આપણી અંદર આપણા આપણા પરંતુ જે શોખ અને એ છે એ હજુ આપણે કાયમ લેવા કહીએ છીએ ભલે ઓછા થતા જશે માણસો પણ જે છે તે એટલા બધા રંગાયેલા છે કે ઇન્શાલ્લાહ મોત સુધી એ લોકો તો કાયમ રહેશે અને માશાઅલ્લાહ તમારો બહુ જ સારો સારો સહકાર છે હજુ બીજા વધારે દોસ્તોને બોલાવી લાવો તો વધારે સારું લાગે મનોબરી આવોને અને ચાલો મનોબરીને બોલાવી ના લાવો કમ સે કમ કોઈ કે તમે બોલો તમારો દોસ્તો હોય તો તમે એમની પાસે જ્યારે બેસો ત્યારે આની વાત કરો કે ભાઈ આપણે અલ્હમ્દુલિલ્લાહ સોસાયટી સારું કામ કરી રહી છે બે સારી વાતો કહો અને કદાચ એનું દિલ પગડે પીગડે અને બીજું સાહેબ ઉઘરાણા માટે વાત થઈ ગઈ કે હવે ફારૂકને બોલાવી લેશે ફોરાકનો ફારૂકનો જવાબ આવી જાય ત્યાર પછી આપણે નક્કી કરવાનું અને તેને આપણે બરાબર ફેરવી વાળો ફેરવ્યો એટલે એવું કે આ ખાલી આ 50 જણની વચ્ચે નહીં પછી બાકી 750 બહાર છે એમની પાસે એ લઈ જવાનો અને કે ભાઈ હવે જે કંઈ તમારે ફૂલની તો ફૂલની બાકી આપો ગામમાં સારું કામ થઈ રહ્યું છે એના અંદર સહકાર આપો ઇન્શાલ્લાહ ચાલક હશે મુંશી ફેમિલી અલ્હમ્દુલિલ્લાહ અમે તો કોશિશ તરત કરી છે અને જ્યારે પણ આવશે અને જ્યારે પણ તમે તૈયાર થશો અમે તૈયાર હોઈશું ઇન્શાલ્લાહ જ્યારે પણ આવો ત્યારે આવજો જઝાકલ્લાહ થેન્ક યુ વેરી મચ ને ઇન્શાલ્લાહ આપણે કોઈ પાછા મળા કરશું શુક્રિયા જઝાકલ્લાહ સલામ અલૈકુમ ભાઈ જઝાકલ્લાહ બધા ભાઈઓ તમારો કિંમતી ટાઈમ કાઢીને આ મીટિંગમાં આવ્યા અને મીટિંગને કામયાબ બનાવી અલ્લાહ પાક તમને જઝાએ ખૈર આપે અને આ મીટિંગનું જે સંચાલન કરવું કહેવું અફરાજભાઈએ અને ખાવાનો બંદોબસ્ત અને એના માટે સ્પેશિયલી આપણા બાદીન અને ડ્રિંકનો બંદોબસ્ત ના હાજર રહીને બી પોતે મહેરબાન
अल्लाह पाक बता ने जजाए खैर पे जजाकल्लाह खैर। दोस्तों आप तो सारी मीटिंग छः वर्सेस आए थे एक ऑफेक्ट आए थे बहुत सालों से अल्हम्दुलिल्लाह आप इतनी खुशकिस्मत कहना मानसों से कि आज अठारह अठारह वर्षों थे या पर छता है हजू अपने ये स्पिरिट ये आपके अंदर अपना अपना बदलपुर जो शौक रही है ये जो आप कायम लेकर करिए भले ओछा थता है जैसे मानसो पर जे छे थे એટલા બધા રંગાયેલા છે કે ઇન્શાઅલ્લાહ મોત સુધી એ લોકો તો કાયમ રહેશે અને માશાઅલ્લાહ તમારો બહુ સારો સારો સહકાર છે હજુ બીજા વધારે દોસ્તોને બોલાવી લાવો તો વધારે સારું લાગે મનુભરિયાઓને અને ચાલો મનુભાઈને બોલાવી ના લાવો કમ સે કમ કોઈ કે તમે મરો તમારો દોસ્તો હોય તો તમે એમની પાસે જ્યારે બેસો ત્યારે આની વાત કરો કે ભાઈ આપણે અલ્હમ્દુલિલ્લાહ સોસાયટી સારું કામ કરી રહી છે બે સારી વાતો કહો અને કદાચ એનું દિલ પગડે પીગડે અને બીજું ઉઘરાણા માટે વાત થઈ એ કે હવે ફારૂકને બોલાવી લેશે થોડાકનો ફારૂકનો જવાબ આવી જાય ત્યાર પછી આપણે નક્કી કરવાનું અને તેને આપણે બરાબર ફેરવી વાળો ફેરવ્યો એટલે એવું કે આ ખાલી આ 50 જણની વચ્ચે નહીં પણ જે બાકી 750 બહાર છે એમની પાસે એ લઈ જવાનો અને કે ભાઈ હવે જે કંઈ તમારે ફૂલની તો ફૂલની બાકી આપો ગામમાં સારું કામ થઈ રહ્યું છે એના અંદર સહકાર આપો ઇન્શાઅલ્લાહ ચાલક હશે મુંશી ફેમિલી અલ્હમ્દુલિલ્લાહ અમે તો કોશિશ તરત કરી છે અને જ્યારે પણ આવશે અને જ્યારે પણ તમે તૈયાર થશો અમે તૈયાર હોઈશું ઇન્શાઅલ્લાહ જ્યારે પણ આવો ત્યારે આવજો જઝાકલ્લાહ થેન્ક યુ વેરી મચ ને ઇન્શાઅલ્લાહ આપણે વળી પાછા મળવા શુક્રિયા જઝાકલ્લાહ